नमस्ते विद्यार्थी मित्रों, प्रकरण पांच सजीवना पायानो एकम तेमा आपणे आजे एक नवा पॉइंट नी चर्चा करवानी छे। कोष दीवा वनस्पति कोष मां कोषरस पटल सिवाय पण तेनी बहारनी बाजुए एक वधारानी बरड आवरण आवेलू होय छे, तेने कोष दीवाल कहे छे। कोष दीवाल कोषरस पटलनी बहारनी बाजुए आवेलू होय छे। वनस्पति कोषमां ते मोटे भागे सेल्युलोजनुं बनेलू होय छे। सेल्युलोज एक जटिल पदार्थ छे जे वनस्पतिओने बंधारणीय मजबूताई आपे छे। ज्यारे जीवंत वनस्पति कोष आसृति द्वारा पानी गुमावे त्यारे ते चीमड़ाई जाय के संकोचन पामे, तेथी कोषरसनी कोष दीवार दूर थाय छे। आ घटनाने रस संकोचन तरीके ओळखाय छे। હવે જે આપણે નવા પોઈન્ટની ચર્ચા કરવાની છે કે કોષ કેન્દ્ર, તો આના પહેલાના વિડીયોમાં ડુંગળીના કોષની સ્લાઇડ આપણે બનાવેલી, આજે આપણે ગાલના કોષની સ્લાઇડ બનાવી અને કોષ કેન્દ્રની ચર્ચા કરવાની છે। આ એક કાચની સ્લાઇડ છે। હવે મારી હાથમાં આઈસ્ક્રીમના ચમચો છે, જેને હું મારા ગાલની સપાટીની અંદર ઘસી આ રીતે મારા ગાલના સપાટીની અંદર એને ઘસું છું। હવે ડ્રોપરની મદદથી એક ટીપું પાણીનું નાખી અને આ ચમચાને આ રીતે પાણીની ઉપર સ્પ્રેડ કરું છું, એટલે કે ફેલાવવાનું છે। તેની ઉપર અભિરંજક તરીકે મિથિલિન બ્લુનો ઉપયોગ કરવાનો છે। મિથિલિન બ્લુનું એક ટીપું સ્લાઇડ ઉપર રાખું છું અને તેની ઉપર કવર સ્લિપ ઢાંકી અને માઇક્રોસ્કોપની અંદર તેનું ઓબ્ઝર્વેશન કરવાનું છે। તમે અહીંયા આકૃતિમાં જોઈ શકશો કે સૂક્ષ્મદર્શક યંત્રમાં જોશો તો આવા કોષો જોવા મળશે। તો કોષ કેન્દ્ર રંગસૂત્રો ધરાવે છે। જ્યારે કોષ વિભાજન પામે ત્યારે જ માત્ર તેઓ સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે। રંગસૂત્રો આનુવંશિકતા માટેની માહિતીના લક્ષણો પિતૃઓ તરફથી તેની પછીની પેઢીમાં ડીએનએના અણુઓના સ્વરૂપમાં ધરાવે છે। ડીએનએ એટલે કે ડીઓક્સી રિબો ન્યુક્લિયક એસિડ। રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે। ડીએનએ અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે। ડીએનએના કાર્યકારી ટુકડાને જનીનો કહે છે। કોષમાં તેનું વિભાજન થતું નથી।
તે ડીએનએ રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે હોય છે. રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે. તો આજે આપણે કોષ દિવાલ અને કોષ કેન્દ્રની ચર્ચા કરી. હવે આના પછીનો જે પોઈન્ટ છે એ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.